નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું કલ્પેશ પાણી રામદેવ શાળા પરિવાર વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો પ્રશ્ન છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ યુઝ ઓફ ટેકનોલોજી ઇન ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ આધુનિક યુગ એ ટેકનોલોજીનો યુગ છે એ આપણને ખબર છે મિત્રો આપણે આપણા રોજિંદા જીવનમાં વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે ચલચિત્રોની ટિકિટો બુક કરાવવા એટલે કે મૂવી ટિકિટ બુક કરાવવા ગીતો સાંભળવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તો શોધવા માટે ગૂગલ મેપનો વસ્તુઓ ખરીદવા માટે ઓનલાઈન શોપિંગ બિલો ભરવા માટે ગૂગલ પે પેટીએમ જેવી એપ્લિકેશનનો આપણે યુઝ કરીએ છીએ બધા જ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ આ જ રીતે ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં પણ કરીએ છીએ અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે અને માનવ જીવન દરેક સમયે બદલાતું રહે છે સૌ પ્રથમ જ્યારે ફોનની શરૂઆત થઈ ત્યારે આપણે સાદા ફોન વાપરતા હતા ધીમે ધીમે આપણે ટચ ફોન એન્ડ્રોઈડ ફોન તરફ વર્યા છીએ એટલે કે એ પણ ટેકનોલોજીને એક ઉત્તમ ઉદાહરણ ગણાય સામાન્ય પ્રજાએ તથા નિષ્ણાતોએ પોતાની જાતને હંમેશા નવા નવા પરિવર્તનોથી માહિતગાર રાખવા પડે છે અને એ માટે માનવીને ટેકનોલોજી ખૂબ મદદરૂપ સાબિત થાય છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં સામાન્ય રીતે વપરાતી ટેકનોલોજીની જાણકારી આપણે નીચે મુજબ આપી શકાય પ્રથમ છે કમ્પ્યુટર ટેકનોલોજી કમ્પ્યુટરથી અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી અજાણ નથી કેમકે આપણે નાના ધોરણમાં કમ્પ્યુટરનો અભ્યાસ કરી ચૂક્યા હોઈએ છીએ આપણે શાળામાં કમ્પ્યુટરનો ઉપયોગ અવારનવાર કર્યો હોય છે ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીના ઘરોમાં પણ કમ્પ્યુટર વસાવેલા છે અરે હવે તો તમારા મોબાઈલ ફોન પર કમ્પ્યુટરનું કામ આપ કરી આપે છે એવા જોવા મળે આપણા અભ્યાસમાં આપણે કમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ રીતે કરી શકીએ જોઈએ તો પ્રથમ છે પ્રેઝન્ટેશન બનાવવા તૈયાર કરવા માટે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કેટપટ્ટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકીએ છીએ દાખલા તરીકે અંદાજપત્રનો પાઠ સમજવા માટે કે સમજાવવા માટે ત્રણ સ્લાઇડ બનાવીએ આપણે સમજી કે સમજાવી શકીએ છીએ એક સ્લાઇડમાં અંદાજપત્રનો અર્થ અને ખાતાઓ બીજી સ્લાઇડમાં અંદાજપત્રના ખાતાઓની વિગતો અને ત્રીજી સ્લાઇડમાં આપણા દેશનું અંદાજપત્ર દર્શાવીને આખું પ્રકરણ સરળતાથી સમજી શકીએ અને ઝડપથી યાદ પણ રાખી શકીએ છીએ તો પ્રથમ છે પ્રેઝન્ટેશન બનાવવા માટે બીજું છે એક્સેલ વર્કશીટ આપણે એક્સેલ પ્રોગ્રામ વિશે તો ઘણા બધા વિદ્યાર્થીઓને માહિતી હશે અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય વસ્તી ગણતરીના આંકડાઓ છે એ ઉપરાંત શિક્ષણના સાક્ષરતા દરના આંકડાઓ વસ્તી વૃદ્ધિ દરના આંકડાઓ સ્ત્રી સાક્ષરતા દર પુરુષ સાક્ષરતા દર વગેરે મોટા પ્રમાણમાં આંકડાઓ હોય છે સંશોધન કરતા નિષ્ણાતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરતા હોય છે આપણા દેશમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય એના આંકડાઓ પણ સચોટ મળે જેમકે જ્યારે આપણે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો એના દ્વારા ઉત્પન્ન થતી ચીજવસ્તુઓની માહિતી મેળવવાના પ્રયાસો કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજવસ્તુઓના ઉદાહરણ મળે છે આ બધી જ માહિતી કોમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ સીટમાં મૂકીને એના સરવાળા સરેરાશ એટલે કે એવરેજ એના વિશેના સહસંબંધો એના આંકો કે મૂલ્યો મિનિટોમાં મેળવી શકીએ છીએ એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો એક પ્રોગ્રામ છે મેળવેલી માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ એક્સેલ શીટમાં સહેલાઈથી દોઈ શકાય જેમ કે આપણે વૃતાંશ આકૃતિ સ્તંભાલેખ વગેરે જેવા આલેખો પણ એક્સેલ વર્કશીટની અંદર આપણે તૈયાર કરી શકીએ છીએ ત્રીજું છે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો કમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રોગ્રામ છે જેમના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખો દોરી શકાય છે સામાન્ય રીતે વડ ફાઇલમાં પુરવઠા અને માંગરેખા જેવી સરળ આકૃતિઓ એક્સેલ સીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખો સચોટ માપ પ્રમાણે દોરી શકાય પરંતુ આ માટે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ તેને માટે ફોર્મ્યુલા કઈ વપરાય એની જાણકારી હોવી જરૂરી છે ચોથું છે અભ્યાસ સામગ્રી સાચવવા માટે એટલે કે અભ્યાસ સામગ્રી બોલે તો આપણી ફાઇલો પુસ્તકો અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે આ ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવું સામગ્રી અનિવાર્ય છે આ સામગ્રીને નોટબુક કે ચોપડીમાં સાચવવા માટે જગ્યા તેમજ ચીવટ એટલે કે ખાસ ધ્યાન રાખવું જોઈએ ભેજ જીવાત બગડી જવાનો ભય પરંતુ આપણે આ સામગ્રીને કમ્પ્યુટરમાં સાચવી શકીએ ઉપરાંત હાર્ડડિસ્ક કે જેની અંદર ઘણી બધી જગ્યા હોય છે જીબીમાં કે પેન ડ્રાઈવમાં એને સાથે રાખીને ગમે ત્યાં લઈ જઈ શકાય અને ગમે તે આપણે ઓપન કરીને વાંચી શકાય છે માં સાચવીને દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને વાંચી શકીએ ગમે તે ખૂણે મોકલી શકીએ છીએ આમ આજીવન આપણા અભ્યાસની સામગ્રીને સાચવી શકીએ આજના સમયમાં ડ્રોપબોક્સ ગૂગલ ડ્રાઈવની અંદર પણ આપણને અમુક જગ્યા આપવામાં આવે છે ડિજિલોકરની અંદર પણ આપણા વાહનોના ડોક્યુમેન્ટ આપણા આઈડી પ્રૂફ વગેરે સાચવી શકીએ છીએ તો ઘણી બધી રીતે ની અંદર કે મોબાઈલ ફોનની અંદર ઈમેલ દ્વારા આપણે આપણી માહિતીને લાંબા સમય સુધી સાચવી રાખીએ છીએ પાંચમું છે અન્ય સાધનો અર્થશાસ્ત્રના સોરી વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ જેવા કે એસપીએસએસ સહેજામ ઈ વ્યૂઝ વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરે છે પરંતુ આવા પ્રોગ્રામો બજારમાં ખૂબ ઊંચી કિંમતે વેચાય એટલે આવા સાધનો સંશોધન કરનાર સંસ્થાઓ જ ખરીદીને ઉપયોગમાં લે છે પરંતુ કેટલાક સોફ્ટવેર આપણને ઇન્ટરનેટ ઉપરથી વિના મૂલ્યે પ્રાપ્ત થાય જેવા કે ગ્રીટેલ પીએસપીપી અને આર આજના યુગમાં કમ્પ્યુટરના મોટાભાગના બધા જ કાર્યો ટેબ્લેટ કે મોબાઈલ દ્વારા થઈ શકે છે એટલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ માટે પાંચ બાબતો કમ્પ્યુટર ટેકનોલોજીમાં પ્રેઝન્ટેશન બનાવવા તૈયાર કરવા એક્સેલ વર્કશીટ આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો અભ્યાસ સામગ્રી સાચવવા અને અન્ય સાધનો જેવા રીતે ઉપયોગમાં લઈ શકાય છે આજના વિડીયોમાં આટલું જ બસ જય હિન્દ જય ભારત Gracias.